હેલી ગોગડીની માં આપણે ગોગડીના લગ્ન તો નક્કી કરને ખાશે, પણ આપણા ઘરે કોણ આવશે? આપણે હગા વાલા આપણી યારે કોઈ બોલતા નથી, શું કરશું આપણે? તમારું મેં નળીએ નળીએ નાક વાઢ્યું તું, ક્યાંક તો હારું રાખો, ક્યાંક તો હારું રાખો. મારા પીર માય મારે જાય એવું નો રેવા દીધું, ન્યાથી પૈસા લઈ લીધા. જ્યાં હોય ન્યાથી પૈસા લઈને કોઈના પાસા દીધા જ નહીં. કોઈ હગાવાલા આપણી ગોગડીના લગ્નમાં નહીં થવાના. તમે જ તે બધે બાવળિયા વાયવા છે. કોઈ હગાવાલા નો આવે ને તો કાઈ નહીં મમ્મી, તમે માર પપ્પા રે કાઈ બાતતા નહીં. આપણે કોઈ હગાવાલાની જરૂર નથી. હગાવાલા આમ થાય કોઈ હારી ના નો કે આપણને ગમે એટલો ખર્ચો કરો લગ્નમાં, ગમે એટલા હાંસવો, એમને તોય બધું ઓછું જ પડે. તરત આપણે કોઈની કઈ જરૂર નથી, તોય તમ તારું પૌણીન વહી જશ. પણ મારા દીકરા ગોગડી, ઈ વાત તારી બધી હાશી છે, પણ મારા વગરનો પ્રસંગ નો હારો લાગે. મારા દીકરા તું નાની છો, તને નો ખબર પડે મારા પેટ. ગોગડી બેન હાલો ફટાફટ, મોડું થાય છે, આપણે પાર્લર માં જવાનું છે, પછી પાર્લર વાળી સાંજે બહાર જવાની છે અને બીજે ઓર્ડર છે ને એટલે બહાર જવાની છે, એટલે આપણે હટ જઈએ. મારે મહેંદી મુકાવવાની છે, ફેશિયલ કરાવવાનું છે, વાળ સ્ટ્રેટ કરાવવાના છે, આઈબ્રો કરાવવાનું છે અને બધું કરાવવાનું છે. હાલો તમે તે તમારે બધું કરાવવાનું છે, કાલ જાન આવવાની છે તમારી, તૈયાર તો થવું પડશે ને. ભાઈ ગાડી લઈને બહાર ઉભો છે ને, કારનો હોર્ન મારે છે, લંગુ હોવ જાવ તમે, જા ગોગડી બેટા તૈયાર થઈ આવો. હો હેલી લંગુભાઈ, આપણે પાર્લર માં તો આવ્યા છે, પણ આ પાર્લર વાળી તો કેવી રૂપાળી છે, મજાની રૂડી રૂપાળી અને આ ખહુરીઓ કોણ છે? એલી ગોગડી ખહુરીઓ જે હોય તારે શું કામ છે? આપણે તો તૈયાર થવાથી મતલબ છે ને, સાની મની ની મૂંગી મહીને આબરુ કાઢતી. બોલો તમારે શું કરાવવાનું છે? આ મારી વહુ છે લંગુ ને ઓલી મારી બેન છે ગોગડી, આ બે ને પલાસ્તર કરવાનું છે. તમે મૂંગી ના મરો ને કઈ ખબર પડે નહીં ને બેન, અમારે પલાસ્તર નિત કરવાનું, અમારે મહેંદી મુકાવવાની છે, આઈબ્રો કરાવવાનું છે, વેક્સ કરાવવાનું છે, ફેશિયલ કરાવવાનું છે અને આમાં નણન છે, એના લગ્ન છે, અમાર નણન ભોજન બેયને કરાવવાનું છે. એ પાર્લર વાળા બેન તમને ખોટું ન લાગે તો એક વાત કહું, તમારું પાર્લર કેટલું હાઈફાઈ છે, તમે કેટલા રૂડા રૂપાળા છો અને આ ખહુરીઓ કોણ છે તમારા પાર્લરમાં? એ બોલવામાં ધ્યાન રાખજો સસુ, તારી ખહુરીઓ નથી, એ મારો વર છે. તમે એટલા બધા રૂડા રૂપાળા ને આવો કેમ? ગોગડી પણ આ બધા સે કોણ? આ કોઈ મહેમાન નથી, કોઈ તારા હગાવાલા નથી, આ બધા સે કોણ? એ હરી ગેલા ગોગડીના પેટના મૂંગીનો મરને મોઢામાં જીભડો જ નથી ભરાવતો, તે ઓલો કોણ છે ને પેલો કોણ છે ને? કોઈ અમારા ઘરે અમારો હગોવાલો કોઈ મહેમાન નથી આવ્યો, કેમ કે મારા બાપે છે ને બધે બાવળિયા વાયવા છે, કોઈ હગાવાલા નથી આવ્યા અને મારા મમ્મી રોવા માંડ્યા હતા, ઈ કે કોઈ મહેમાન નહીં આવે તો
લગનનો પ્રસંગ નો હારો લાગે મને એમ કહેતા હતા. પછી આ બધાયને દાડિયા ગિરાતા ને વાડીએ ઈ બધાયને ફોન કરી કરીને મે બોલાવ્યા કે તમ બધા આવજો મારા લગનમાં, દાડિયા છે ને અમુક અમારા ગામના છે. હે ગોગડિયા, બત્રી દાંત દેખાય ઈ કોણ છે? ગોગડિયા ભાભો કોણ છે? ઈ બત્રી દાંત દેખાય ને ઈ મારી ભાભી છે, લંગુ ભાભી. અને ઈ ભાભો છે ને ઈ ભાભો અમાર ગામનો છે. અને તારે હું બધી પંચાયત છે મુંગીનો મૈને પણવા આવ્યો છો કે બધી પંચાયત કરવા આવ્યો છો? હવ તો મુંગીનો મરતા ગોર દાદા કઈ શ્લોક બોલવાનું ને આપણો પાવને તર ચાલુ કરે. ઈ બધું તો ઠીક ગોગડી, પણ તારો ભાઈ, તારી માં, તારો બાપ ઈ બધા ક્યાં છે? મારી માં, મારો બાપ ને મારો ભાઈ ની બધા ખાવા ગઈ ગયા. પછી ખાવાનું ઘટે ને એટલે પેલા બધો ખાઈ લે ને. હે ગોર દાદા, પાણે તર ચાલુ કરો ને તો ખાવા ભેગા થઈવી. હવે હેલી મોટા રકાબી જેવડા ડોળાલી, તાર મારી એર ચાલુ થાવું છે? હોકા જેવા તન શરમ ની થાવતી? હમણાં એક લાફો નાખીશ ને તો લાફા ભેગી લાળ પડશે બારી. દિલ મેરા પૂછ રહા હૈ તુજે સે સ્વાહા. આયા વાલી ગાલવાની ગદા મને ના, આયા વાલી ગાલવાની ગદા મને ના, ધમલ જમાલે જમાલો જમાલે જમાલો સ્વાહા. ગોગડા ગોગડી, તમારા લગન સંપન્ન થઈ ગયા, હવે તમે આજથી પતિ પત્ની થઈ ગયા સ્વાહા. હવે તો ગોગડી આપડા લગન એ થઈ ગયા, હવે તને એક જ સવાલ પૂછવો છે. આ આપણે માંડવા નીચે ઊભું છે ભૂત જેવું, ઈ કોણ છે? ઈ અમારા ગામનો ભૂત છે. મને એમ છે બધાયને આમંત્રણ દીધું, ભૂતને નો દેવી તો ભૂતને ખોટું નો લાગે, એટલે મેં ભૂતને આમંત્રણ દઈ દીધું.